હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આજે આપણે જૂનાગઢની ટૂર કરીએ છીએ, નાની ટૂર. તો બધા સબસ્ક્રાઈબરોને નમ્ર વિનંતી કે શાંતિથી જોવે, કારણ કે આખો વિડીયો છે ને આજે ભવનાથથી લઈને બધું તમને અલગ અલગ સ્થળ હું તમને દેખાડીશ. અત્યારે આપણે આવ્યા છીએ જૂનાગઢનો મકબરો, અને મકબરાનો હું તમને અત્યારે દેખાડું છું કે કેવો છે જૂનાગઢમાં. તો ખાસ આપણે આ વિડીયો તમે છેક સુધી જોજો, ચૂકતા નહીં. ચૂકી જશો તો બધું જોવાનું તમારું રહી જશે. એટલે એકવાર શાંતિથી તમે જોવો જૂનાગઢના દર્શન. અહીંથી હું બેઠા બેઠા કરાવું છું. ચેતન ગઢિયા વ્લોગમાં તમારું સ્વાગત છે. ને જો આ તમારો આ જૂનાગઢનો મકબરો છે. વર્ષો જૂનો મકબરો છે આ. નવાબે છે ને એની બેગમના યાદમાં આ મકબરો બનાવેલો છે. અંદર અત્યારે આજે રજા છે એટલે લગભગ કામ ચાલુ છે. એવું છે, કામ ચાલુ છે તો તાળું મારેલું છે. બાકી તમને સાવ નજીકમાં હું તમને લઈ જાતને દેખાડત, પણ આઈ થિંક તમે જુઓ એક્ઝેક્ટ સામે કોર્ટ છે, કોર્ટની એક્ઝેક્ટ સામે મકબરો છે. જો મિત્રો, હવે આપણે છે ને નરસિંહ મહેતાના ચોરે જઈએ છીએ. કૃષ્ણ ભગવાન જ્યાં લીલા કરી હતી તે જગ્યાએ, તો નરસિંહ મહેતાના ચોરે આપણે ટૂંક સમયમાં પહોંચી જઈશું. મારી સાથે જ રહેજો. આપણે ફાઇનલી નરસિંહ મહેતાના ચોરે આવી ગયા છીએ. તો ચાલો હું તમને નરસિંહ મહેતાના ચોરાના દર્શન કરાવું છું. આપણાથી બીજા ભગવાનનું એ મંદિર છે, ભક્ત શ્રી નરસિંહ મહેતા, જેમણે આખી જિંદગી કૃષ્ણ ભગવાનની સેવા કરી છે. અહીંયા પ્રદર્શન છે, એકવાર તમે જરૂર મુલાકાત લેજો આ સ્થળે. નરસિંહ મહેતા એમના જીવન પ્રસંગો ને બધું અહીંયા મળશે તમને જોવા. તો જો આ રીતના અહીંયા મંદિર છે, અને જે મેઇન સ્થળ છે ચોરાનું એવું હવે તમને દેખાડું છું. આ છે ચોરો નરસિંહ મહેતાનો. અહીંયા ભગવાન શ્રી કૃષ્ણએ લીલા કરેલી હતી એ જગ્યા છે. તો નરસિંહ મહેતાના દર્શન કર્યા પછી આપણે હવે આપણા કોડિયાના ભોયરા એટલે કે બુદ્ધ ગુફા, ચાલો આપણે ત્યાં બી આટો મારી લઈએ. આપણે મેં પણ કોઈ દિવસ જોયું નથી.
કોઈએ ન જોઈ માઈકે જોઈ ને અંદર તો હે બોલો બોલો બોલાય રે મનોજ કો બીડા બધે અંદર ભોઈ રહેશે કાવું નીચે નીચે જવાના જો તેને બધે સીડીયું છે આપણે નીચે નથી જવું આપણે તો આપણે રસ્તે હાલવાનું હા આપણે પછી વળી પાછા ભૂલા પડી જાય તો આપણને કોણ લેવા આવે તો મિત્રો કેવી લાગી તમને આ ગુફા એકવાર જરૂર મુલાકાત લેજો અહીંયા આ સ્થળે તમને મજા આવશે બહુ મજા આવશે નહીં કાવું ઠંડુ છે એકદમ મિત્રો આ હતી ગુફા બુદ્ધ ગુફા તો તમને મજા આવી હશે ચાલો આગળ આગળ હજી આપણે ભવનાથમાં પણ જવાનું છે નાના મોટા જે કંઈ સ્થળો રસ્તામાં આવશે એમની હું તમને મુલાકાત કરાવીશ પણ એકવાર બધા કોમેન્ટમાં લખજો કે કેવું લાગ્યું અને બધા સબસ્ક્રાઈબ કરજો આ ચેનલ ફાઇનલી આપણે આવી ગયા છીએ ભવનાથમાં અને જો તમને પર્વત ને ડુંગર ને આ બધું દેખાવાનું ચાલુ થઈ ગયું છે આપણે આગળ જઈએ જેટલા બી સ્થળો આવશે એટલા આપણે લેશું આ સોનાપુરી છે મોક્ષધામ છે અંદર આપણે અંદર નથી જતા પણ તમને ખાલી બહારથી ગેટ દેખાડી દઉં છું ઘણા બધા અહીંયા તો ભાઈ અત્યારે અને આમ તમે જોવો ફોર વ્હીલું કેટલી આવે છે અશોક શિલાલેખ છે અહીંયા દેખાય છે અને આ બાજુ છે કોડિયારમાનું મંદિર ને ધરો પાણીનો જાય છે ભાઈ ભાઈ એમાં મગર પણ છે હવે નીચે નથી જવાનું થતું આપણે ડાયરેક્ટ ભવનાથમાં અંદર જ જઈએ છે ટાઈમ બહુ ઓછો છે ભાઈ એટલે શોર્ટ શોર્ટ ટૂંકું ટૂંકું તમને દેખાડું છું અત્યારે કારણ કે પછી ટ્રાફિક ફૂલ થઈ જાય ફૂલ અને નીકળવું મુશ્કેલ પડી જાય આ ફાઇનલી આપણે દામોદર કુંડ પહોંચી ગયા છીએ અને આગળ રિક્ષા વાળો જો ભર ભર કરી જાય છે ચાલો ક્યાંક આપણે ઊભી રાખીને આજે તમને અંદર દામોદર કુંડ ના દર્શન કરાવું તો આવી ગયા છીએ આપણે દામોદર કુંડ પણ ચાર ધામની જાત્રા કરો પણ છેલ્લે દામોદર કુંડમાં નાવ નહીં ત્યાં સુધી તમારી જાત્રા પૂરી થાય નહીં અહીંયા નરસિંહ મહેતા જો રોજ અહીંયા નાવા આવતા સ્નાન કરવા આવતા નરસિંહ મહેતા આ ઈ સ્થળ છે દામોદર કુંડ
જો કેટલું પબ્લિક છે. અને કાવ્યાબેન છે ને અંદર પગ બોળવા જાય. છોકરાઓ જો ડૂબકી ભરી ભરી નાઈ જો લપટી જાય શેવાળ હોય કપલ લપટી જાય. જોયો ને દામોદર કુંડ બહુ બધી પબ્લિક અહીંયા ના આવે છે. ચાલો આ મોક્ષ પીપળો પાણી રેડવા, આ મોક્ષ પીપળો છે પાણી રેડવા માટે. ભાદરવા મહિનામાં બહુ પબ્લિક થાય છે અહીંયા પાણી રેડવા માટે. અને આપણે આવ્યા છીએ પાછળની સાઈડ. અહીંયા 84 બેઠકમાંથી એક મહાપ્રભુજીની બેઠક છે. મહાપ્રભુજીની બેઠક છે અહીંયા. અને એક્ઝેક્ટ બાજુમાં છે મુચકંદ ગુફા. અને બાપુ જો બહાર નીકળ્યા જ છે, ક્યાંક જતા હશે. બાપુના દર્શન કરી લો ભાઈ બધા. જો હમણાં જે આપણને બહાર દર્શન દીધા ભગવાનનું સ્વરૂપ. આ ગુફા છે જે કૃષ્ણ ભગવાનને રાક્ષસને ભસ્મ કર્યો હતો ને એ જગ્યા છે. અન્નપૂર્ણા, અન્નપૂર્ણા માતાજીના દર્શન કરવો સર્વો સબસ્ક્રાઈબરોને. સંપત્તિ સુખી આપે, સંપત્તિ આપે એવા ભગવાનને આપણે અરજી નાખીએ છીએ. તો ચાલો હવે ગુફામાં આગળ. એકદમ નાની ગુફા જો, એટલે મારે વળી વળીને જવું પડશે. આવી પાછી હાવ નાની જગ્યા છે ભાઈ. નીલકંઠ મહાદેવ, હર હર મહાદેવ, હર અહીંયા સમાધિ છે લક્કડ ભારતીજી મહારાજની. એ પાછો નાનો ગેટ આવ્યો. ઓહો ભગવાન, ઓમ ગુરુ દત્તાત્રેય નમઃ. ગુરુ દત્ત ભગવાન બેઠા છે. બાર અખંડ ધૂણો છે ને દત્ત ભગવાનની સ્થાપન અહીંયા છે. ગુરુ દત્તાત્રેય નમઃ. નમો નારાયણ. તો ગુફાને આપણે દર્શન કર્યા અને આપણે પાછળ જઈએ. ભાઈ ભાઈ લખ નિરંજન, ઓમ નમો નારાયણ. જો અહીંયા છે ને યાદ
અને અહીંયા ભૈરવ દાદા, હકાળ ભૈરવ દાદાનું મંદિર. પરિક્રમામાં છે ને લોકો અહીંયા સુવે છે, આવી જગ્યા છે. લોકોને આરામ કરવો હોય રાત્રે તો અહીંયા પાછળ ચોગાન છે. તો હવે આપણે પાછા ભવનાથમાં આગળ જઈએ છીએ. મારી સાથે જ રહેજો અને બધા એક દામોદર કુંડ આપણે આવ્યા છે, બધાને દર્શન કરાવ્યા છે, તો એકવાર જરૂર કોમેન્ટ કરી નાખજો. ફાઇનલી આપણે ગિરનાર પાસે આવી ગયા છીએ. આપણે હવે ભવનાથ મહાદેવ મંદિરે જઈએ છીએ. ભગવાન ભોળાનાથ ના દર્શન આઈ થિંક થશે તો આ ગિરનાર. જો હું તમને ગિરનારના છે ને નજીકથી દર્શન કરાવું, ઝૂમ કરી. હજી ઝૂમ કરું પણ ફાટી જશે. ચિત્ર ફૂલ ઝૂમ કરી દીધું છે, જોઈ લો. આપણે ભગવાન ભોળાનાથના દર્શન કરવા ભવનાથ મેઇન મંદિરે આવી ગયા છીએ. સોનાનું બનાવ્યું હોય ને એવું લાગે. જો જય ભોળાનાથ. ભવનાથનામાં આપણે જો દર્શન કર્યા અને આ મૃગીકુંડ છે. મૃગીકુંડમાં છે ને શિવરાત્રિએ જે બાવા અલોપ થઈ જાય છે ને એ આમાં પડે છે. શિવરાત્રિમાં જે કોઈ બાવા સાચા બાવા હોય આમાં પડે ને પછી અલોપ થઈ જાય. આ એ મૃગીકુંડ છે. તો જો ભવનાથમાં તો આપણે બધા દર્શન કરી લીધા, હવે આ છેલ્લી વસ્તુ છે કે ભવનાથમાં મેળો કાયમી ધોરણે અહીંયા ભરાય છે. અને જો બધા અહીંયા રવિવારે શનિવારે બહુ અહીંયા ટ્રાફિક હોય છે, નાના છોકરાઓ અહીંયા બહુ આવે છે રમવા માટે. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આપણે આવી રીતે નેક્સ્ટ વિડીયોમાં પાછા મળશું. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી.